બનાસકાંઠા જિલ્લાના થાનેરા તાલુકાના ગામડાની હાલત સુધરવાના બદલે દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો ઉપયોગ કેવો થાય છે તે જોવા માટે આજે અમારા સંવાદદાતાએ ગોલા ગામની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ધાનેરા તાલુકાના પંચાયતના મીટિંગ હોલ ખાતે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આંગણવાડી મહિલા કર્મચારીને માતા યશોદા એવોર્ડ તેમજ ચેક દ્વારા 21,000 ઇનામ આપવામાં આવ્યું હતું. જો કે આજે ધાનેરા તાલુકાના ગોલા ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રના મકાનની દુર્દશા જોતા આ વિસ્તારમાં કોઈ તપાસ માટે આવતું હશે કે કેમ તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગોલા ગામ ધાનેરા તાલુકાના છેવાડે આવેલું ગામ છે. ગોલા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત છે એટલે કે સરકાર દ્વારા વર્ષ દરમિયાન જે ગ્રાન્ટ મળતી હોય છે તે પણ લાખો રૂપિયામાં હોય છે. સમારકામની ગ્રાન્ટ પણ આ ગોલા ગ્રામ પંચાયતને આપવામાં આવતી હોય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં આ સમારગ્રામની ગ્રાન્ટ કેવી રીતે વપરાતી હોય છે તે આ ગોલા ગામની આંગણવાડીનું મકાન સાબિતી આપી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષ 2017માં પૂર આવ્યું હતું તે સમયે આંગણવાડીના મકાન નજીકથી પાણીનું વહેણ પસાર થતાં એક તરફથી મકાન ધોવાઈ ગયું હતું અને વર્તમાન સમયમાં આ મકાન ગમે ત્યારે એક તરફથી ઢળી પડે તેમ છે, જેથી ગોળા ગામના લોકો બાળકોને આંગણવાડી કેન્દ્ર પર મોકલતા નથી. જોકે ફરજ પરના મહિલા કર્મચારીઓ પણ આંગણવાડી પર આવતા નથી. વીજ જોડાણ પણ કપાઈ ગયું છે. ત્યારે સત્વરે નાના નાના ભૂલકાઓ માટે એક સારું નંદઘર મળે તે માટે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે કે ભલો ઓફિસ પર પડી ગઈ, એની કોઈ વ્યવસ્થા હે નહીં, કોઈ કોઈ બાબડિયા ઉભાય, કોઈ આવવા જવાની કોઈ જગ્યા હે નહીં, કોઈ બાળકોને કોઈ મળતો નહીં, અઠવાડિયે માત્ર કદી નહીં મળતી, માત્ર સરકાર અમે કદી કરે ભૂલે થઈ જઈએ, કોઈ ના ગમે છે કલા વર્ષથી આવું પડ્યું. હા, તીન વર્ષથી છોકરા જાય ખરી ભણવા માટે? છોકરા કોણ હોય તો ભણાવાય, કા કોણ છોકરા એકલા આવે ભણી? અચ્છા, ખોલે ખરી આંગણવાડી? કોઈ ફૂલ ટાઈમ વધતા નહીં ભરી, કોઈ આવે તો કલાક બે કલાક આવે, બાકી બધું ખરાબ જ પડે. બાદી કપડા શોપ તો કરે છે, સરકાર બાદી આવે છે, કા નહીં આવતો બહુ ભણે લડું કોણ ભણે. ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામમાં કોરોના વાયરસને પગલે અત્યારે બંધ છે. જ્યારે સરકાર દ્વારા મળતો બાલભોગનો આહાર બારંબાર વેચાઈ જતો હોય છે. ગોળા ગામની આંગણવાડી કેન્દ્ર પર જવાનો પણ રસ્તો નથી. ચારે બાજુ કચરામાં ગરકાવ આ મકાન ગમે તે સમયે જમીન દોષ થાય તેમ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીએ ગામડામાં રહેતા લોકોની મુશ્કેલીઓ સમજે, કારણ કે આખરે આ ગ્રામજનો પણ ભારત દેશના નાગરિક છે. સાહેબ, આ આંગણવાડી પડું લઈએ, પાણીથી ધોવરાઈ ગઈએ, તો કોઈ આવા જવાનો આ રસ્તો બીજો હે ને? કોઈ નાનું છોકરું ભણવા જાય, બીજે જાય, માય આંગણવાડીમાં નાસ્તા પાણી કરવા જાય, તો કોઈ સાબિતા હોય ને? કોઈ રહેવારી કે સડવારી કે બેવારી કે બીજું આ આંગણવાડીમાં કોઈ આવે, ભાઈ બેન આવે તો બાળ ભોગ દે, બીજું કોઈ રોધવા કરવા સાબિતા છે નહીં સાહેબ? એટલે છોકરા જતા પડી જાય એવું, છોકરા પડી જાય એવું હોય સાહેબ? ધોવરાઈ ગઈ આંગણવાડી, આ પડી ગઈ બધી, તે એનું કોઈ વિસ્તાર હે નહીં સાહેબ? હા, ધાનેરા તાલુકાના ગોળા ગ્રામ પંચાયતના વિકાસના કામો, મનરેગાના કામો તેમજ સફાઈ બાબતે મળતી ગ્રાન્ટની ચોકસાઈપૂર્વક કોઈ ઈમાનદારી અધિકારી કે કર્મચારીઓ તપાસ કરે તો ગામડાનો વિકાસ ઘણું બધું બોલે તેમ છે.